ભગવાને યુક્તિ કરી પોતાનું પિતાંબર મુચુકુંદ ઉપર નાખ્યું. કાર્ય મને લાગ્યું કે આ મુચુકુંદ નહીં પણ કૃષ્ણ છે ને કાર્ય મને માર્યું. ત્યાં ભગવાને વિચાર કર્યો કે ક્યાં સુધી ભાગીશું, એવી કઈક નગરી બનાવો કે જ્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય અને ત્યાં જ પ્રભુને મનમાં વિચાર કરી ગયા. અતિશય સંતોષ, સદાય નિરંતર આનંદ, અખંડ પ્રેમ જાગૃત થાય એવી એક નગરી બનાવો ને વિશ્વકર્માને નિમંત્રણ આપ્યું અને વિશ્વકર્માને બોલાવીને આજ્ઞા કરી કે એવી એક નગરી બનાવો જે આખી નગરી સોનાની હોય, જ્યાં સુખ શાંતિ સમૃદ્ધિ આનંદ પ્રેમ હોય, જ્યાં ઈર્ષા દ્વેષ રાગ ન આવે એવી નગરી બનાવો, એવી નગરી બનાવો. એક યાદવ માટે એવું એક ગામ વસ્યું, સોનાનું ગામ જ એને કહેવાય ને. પ્રભુએ પ્રવેશ કર્યો, જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો શંખની ધ્વનિ થઈ, ખબર પડતી નથી. ત્યાં કૃષ્ણ આમ ગયા તેમ ગયા, ચારે તરફ ગામમાં ફર્યા, દ્વારા દ્વાર દેખાયા, કયા દ્વાર થી પ્રવેશ કર્યો પ્રભુએ પ્રભુ સમજ્યા નહીં. એટલે નામ પડ્યું દ્વારકાધીશ. પ્રભુ આમાં ગામ નું નામ અને દ્વાર નું સ્થાન સમજાતું નથી, એટલે એ સ્થાન આપ સમજાવો. ત્યાં પ્રભુએ એ સોનાની નગરી દ્વારકા નું વર્ણન કર્યું અને દ્વારકા નું વર્ણન કરીને દ્વારકાધીશ બન્યા છે. અને દ્વારકાધીશ તો જય જયકાર થયો, સુખ શાંતિ સમૃદ્ધિ વધી, આનંદ મગ્ન બન્યા. પણ માતાને ચિંતા થઈ છે કે કનૈયા, હે કનૈયા, રોહિણીજી કહે કનૈયા, યશોદા મૈયા તો ગોકુલમાં રહી, એટલે રોહિણી તારી સાથે જો અહીંયા દ્વારકા આવી છે. એક કામ કર, સમય વીત્યો છે હવે લગ્ન કરી લે. લગ્નના સપના તો બહુ જોયા પણ હવે લગ્ન કરી લે એમાં મજા છે. કન્યો કે એમ લગ્ન ના કરું કે તો જો માં વ્યવહારમાં એક નિયમ છે કે શું, જો ઘરમાં એક નિયમ હોય છે મૈયા કે પેલા મોટાનું લગ્ન થાય પછી છોટાનું લગ્ન થાય, તો કેવું છે કે હા, તો કે જો લગ્ન કરવા હોય તો પેલા દાઉજીના લગ્ન કરો તો પછી મારા લગ્ન થાય. તો પેલા એમ તો કે તને વહુ કેવી જોઈએ, કન્યો કે મૈયા તે નાનપણમાં કીધું તું ને એવી જ વહુ જોઈએ, કે ના તો બોલ ને કેવી જોઈએ, કે બધી વાત પછી કરશું, પહેલા તમે કામ બતાવો ભી અને લગ્ન કરાવ. અને ત્યાં કહેવાય છે કે દાઉજીને જુનાગઢ પધરાઈને ગયા. દામોદર કુંડ તૈયાર છે, ત્યાં જગત ગુરુ શ્રી વલ્લભાચાર્યના બેઠક છે, રેવતીજી સાથે એમના ત્યાં લગ્ન થયા છે. દાઉજી લગ્ન કરીને ફરી દ્વારકા પધાર્યા. મૈયાએ ફરી કીધું, કનૈયા હે દ્વારકાધીશ, ચાલ હવે તો લગ્ન કરી લે, હવે તો દ્વારકાધીશ છે ભાઈ. ગોકુલ નો પેલા કનૈયા હતો, મથુરા નો રાજા હતો, હવે દ્વારકા નો ધીશ બન્યો છે, ચાલ હવે લગ્ન કરી લે ને, હવે લગ્ન નો સમય આવ્યો છે. લગ્ન ની વાત આવે તો કન્યો શરમાય, દ્વારકાથી સમજાયું છે કે છે કે માં ના ના લગ્ન નથી કરો, ના કરી લે, પણ માં એક વાત કહું, મને જે જોઈએ છે ને એ બી બહુ મળે, તું લગ્ન કરું. તો તને કેવી જોઈએ કે જો રૂપ હોય પછી ગુણ હોય, ધનવાન હોય સાથે પ્રેમ આપી શકે, સર્વગુણ સંપન્ન હોય પરિવારમાં એકતા રાખી શકે, મારા માતા પિતા ને પોતાના માતા પિતા બનાવે એવી બહુ જોઈએ, મારા ઘરને પોતાનું ઘર માને એવી બહુ જોઈએ. સૌથી પહેલી તો શું શરત મૂકીશ તું, જો માં જે પણ કન્યા જોડે મારા લગ્ન થશે ને એની સૌથી પહેલી શરત શું ખબર છે, કે વારે વારે પિયર ને જવા દઉં.
દિવાળી આવે ને બહુ પિયરમાં, હોળી આવે ને પિયરમાં, નવરાત્રિ આવે ને પિયરમાં. માં જયારે ઘરની લક્ષ્મી કહેવાય, બહુ ઘરની લક્ષ્મી પોતાનું ઘર છોડીને વારંવાર બહાર જાય તો ઘરમાં તહેવાર કેવી રીતે થાય? માં કેવી રીતે થાય વિચાર તો કર, કે વાત તારી સાચી. એટલે પહેલો નિયમ એ, વારંવાર પિયર જવા દઈશું ને જયારે જાય, પ્રસંગ ન હોય તો જવા દઈશ. કરીએ સર. બીજું બીજું શું કરીશ કે માં જો બધી વાત સાચી, પણ મારી માને પોતાની માં માને અને પ્રેમથી તારી સાથે રહે તો લગ્ન કરાવીએ. લગ્ન કરતાની સાથે એક ઘરમાંથી બે ઘર ન થાય, એ બે ઘરમાં હું બે ઘર થઈ જઈશ એવું ના જોઈએ. કુટુંબને સાચવીને એવી વહુ આવતી હોય તો આપણે તૈયાર છીએ. પછી પછી એવી હોવું જોઈએ માં, એવી જોઈએ કે ઘરનું બધું કામ કરે, એને કોઈ કામ નાનું ના લાગે એવી હોવું જોઈએ. આ તો એવું કીધું હોય મેં કે સાંભળ, તરસ લગી પાણી લેકે આવી કે મારે પાણી લાવવાનું, એવું કહેનારે ના જોઈએ. તરત ઉભાથીને પાણી લઈ આવે ને એવી હોવું જોઈએ. આજકાલ તો કેવું થાય માં ખબર, કેવું થાય પાણી માગે ને તો શું કે ખબર, કેમ તમારી પાસે પગ નથી? હા સામે જવાબ આવે, સામે આન્સર આપે. બોલો આપણે કેવી રીતે જીવવું? આપણે રહ્યા ગોકુલના, અને જવાબ આવો મળે આપણે તો સહેન થાય માં કે ના થાય તો પછી આપણને કે તમારી પાસે પગ નથી કેવું કરો? આપણે કઈ પંખો ચાલુ કરી દઈશ કેમ? ભગવાને તમને હાથ નથી આપ્યા તો કેમ ચાલે? એમાં માં આજકાલ તો છોકરીઓ આવે કેવા કેવા પત્ર ના ખબર છે, કેવા પત્રો. અરે માં તને શું કહું, આજકાલના સમયમાં લગ્ન થાય ને તો કન્યા આવે જોડે પત્ર લઈને આવે, બધાને ઘરમાં બેસાડે, રિસેપ્શન પતી જાય ને પછી ગિફ્ટો સાથે મૂકીને કોઈ જોવા ના દે, અને પછી પત્ર કાઢે બધાને બેસાડે કે બેસો એક વાત કરવી છે. બધા કે શું વાત કરશે કે સાંભળો તો ખરા. પત્ર કાઢે કે પ્રિય સસરા અને પ્રિય સાસુ, પ્રિય જેઠજી અને જેઠાણી, તમને મારા વાલ ભરે જય શ્રી કૃષ્ણ. એટલે બધા ખુશ થાય કે આ હા કેવી ભગવદી છે, અવતાર સાથે જય શ્રી કૃષ્ણ કહે છે. રાજી રાજી થઈ ગયા ને સસરા તો ઉભા થાય, 5000 રૂપિયા હાથમાં આપે કે આવી હોવું તો હા મજા આવી ગઈ. પછી પેલી વાંચવાનું શરૂ કર્યું કે મારા કારણે ઘરમાં કોઈ ફેરફાર કરવાનું નથી, તમે જેમ ઘરમાં જીવતા હતા એમ જીવવાનું છે, હું આવી છું એટલે મારા ભરોસે રહેતા નહીં. એટલે સસરા કીધું બેટા તું શું કે છે? એમ કહું છું કે રોજ વાસણ સસરા તમે ધોવો છો કે ના? ક્યાં તમારે ધોવાના છે, મારા ભરોસે ના રાખતા. સાસુ માતા કે તું શું કે છે સસરા ને? કે હા સાસુ કહું છું. જો તમારી ઘરમાં રસોઈ કોણ બનાવે? સાસુ કે હું બનાવું છું. મારા ભરોસે રહેતા નહીં, હું 10 વાગ્યા પછી ઉઠીશ, એ વખતે રસોઈ તૈયાર રાખજો. એમાં તો જે જેઠાને ઉભા થયા કે તું શું કે છે, તને ખબર પડે છે? જો તમે ચિંતા ના કરતા, ઘરના કચરા પોતા તમે બંને કરો છો કે હા તમારે જ કરવાના છે, મારા ભરોસ રહેતા નહીં, હું ઉઠી જાઉં પછી મારા રૂમમાં પણ કરી દેજો. કે તો તું શું કરીશ કે જો લો શું કરીશ, આ તમારી માં છે ને મારી સાસુ, એ બહુ પ્રેમ કરી 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 કરીને મારા પતિને બગાડ્યો છે ને, હવે એને હું સીધો કરવા આવી છું. મારા ભરોસે રહેતા નહીં, આને સીધો કરીને પછી હું જઈશ. કનિયો કહે કે જો માં આવા પ્રકારના પત્ર ને ઘરમાં આવે, બોલ આપણે લગ્ન કેવી રીતે કરવા? કે એક કામ કર, કંઈક રસ્તો ગોતીશું. પણ કનિયાની આ બધી વાતો નારદજી સાંભળી ગયા. નારદજી આવ્યા, હે દ્વારકાધીશ, તમે મા સાથે સંવાદ કરતા હતા ને, મેં સાંભળ્યો છે તમે વહુ લાવવા માંગો છો, પણ કેવી ખબર છે? તમારા જેવી ગુણવાન રૂપવાન ઉચ્ચ કક્ષાની ઉચ્ચ ઘરની એક ઉચ્ચ ઘરની કુલની તમે દીકરી લાવવા માંગો છો, અને એવું જ એક ઘર મારા ધ્યાનમાં છે. દ્વારકાધીશ કે કોણ છે? કહો તો ખરા કે જો તમે જ્ઞાની એ પણ જ્ઞાની, તમે સુંદર એ પણ સુંદર, તમે મોટા ઘર ને એ પણ મોટા ઘર. મોટા ઘરની એટલે શું? મને કહો તો શું કોણ છે? નારદજી કે રાજા ભીષ્મકનું નામ સાંભળ્યું છે. કે આ તો શું છે? અરે એની દીકરી રુક્ષ્મણી એ બિલકુલ તમારા લાયક ફિટ બેસે છે. કૃષ્ણ કહે નારાજી જ્યારે તમે આવો ને ફરી યુદ્ધ કરાવો. તમે જ્યારે કોઈ વાત મૂકીને એમાં કઈ કઈ મોટી બબાલ થઈ હોય કે હવે શું થયું? અરે મારો કઝિન બ્રધર છે, કોણ શિશુપાલ, એની જોડે એના સગાઈ થઈ છે, એના જોડે વિવાહ થયા છે, હવે એની જો થોડી લગ્ન થાય. કૃષ્ણ હે દ્વારકાધીશ, તને વાત કેમ કહું છું ખબર છે કેમ? અરે એ જે કક્ષાની કન્યા છે ને એને લાયક આ જગતમાં કોઈ તો તું એક જ છે, બીજું કોઈ નથી. વાતને સમજ દ્વારકાધીશ, વાતને સમજ, એ તારા લાયક બની છે. દ્વારકાધીશ કે એક સર્પ થાય કે શું? તમે રુક્ષ્મણજીને વાત કરો
કે રુક્ષ્મણી જો તૈયાર હોય ને મને કહે કે મારે દ્વારકાધીશ ને વરવું છે તો હું તૈયાર છે. નારાજજી કે એમાં મોટા પછી એ કે તો કરવાનું એટલું તો રાખવું પડે કે એ તૈયાર હોય તો આપણે તૈયાર છીએ. નારદજી ગયા અને નારદજી જ્યાં જ્યાં તક પરિવર્તન થાય અને રુક્ષ્મણીના કક્ષમાં સુધી પહોંચે, હે રુક્ષ્મણી, હે રુક્ષ્મણી, હે રુક્ષ્મણી, હે ધનવાન, હે રૂપવાન, હે ગુણની પતિ, આવો એક વાત કરું છું કે શું એક મનમાં બહુ દુઃખ છે કે શું શું દુઃખ છે તમને? તારા જેવી ગુણવાન, જ્ઞાની, રૂપવાન આવી સુંદર કન્યા, ભીષ્મક રાજાની કન્યા, એ શિશુપાલ જીવને વરમાનો, આવું તારું ભાગ્ય, તારી કુંડલીમાં એવો કયો ગ્રહ હશે જે ખાડામાં પડ્યો છે હે રુક્ષ્મણી, કે તને આવો પતિ મળ્યો? હે રુક્ષ્મણી, હું તો જોઈ શકતો નથી સાહેબ, મને એવું લાગે રુક્ષ્મણી કે તારા લગ્ન પહેલા મને કે એટેક ના આવી જાય. કેમ કે તું કેવી? અરે શિશુપાલ કેવો, આને જો લગ્ન થાય, એક વાત કહું, આ જો તો જમણ વારે ન કરે, તું લગ્ન કરે છે એવી કેવી સુંદર ને પેલો કેવો લાગે, તું કેવી જ્ઞાની ને એ અભણ, તું રૂપવાન, એના રૂપના ઠેકાણ આવીને તું એની સાથે લગ્ન કરીશ. અરે દ્વારકાધીશ ને ઓળખ, કોણ દ્વારકાધીશ? અરે દ્વારકાના રાજા દ્વારકાધીશ લક્ષ્મણ, કેવા સુંદર એના નયન છે કમલ જેવા, કેવા સુંદર એના હસ્ત કમલ જેવા, હવે એના ચરણ જુઓ તો કમલના દર્શન થાય, હૃદય તો કમલ, નાભી તો કમલ, હસ્ત કમલ, અરે આખું શ્રીઅંગીનું કમલ રૂપ સુંદર છે. વિદ્વાન તો આહા, મુખમાં વેદ શાસ્ત્રો એના મુખમાં નીકળે, બોલે તો મીઠાસ નીકળે, ચાલે તો સુંદરતા દેખાય. અરે આ જગતમાં આખી સુંદરતા છે ને રુક્ષ્મણી, એ દ્વારકાધીશના શ્રેણીમાં છે. નારદજી તો વર્ણન પર વર્ણન ચાલવાનું શરૂ કર્યું. રુક્ષ્મણી કે કોની વાત કરો છો? કે જો આ દ્વારકાધીશની વાત છે. અને વાત કરતા કરતા નારદજીએ પ્રભુની દરેક ગુણોનું મહત્વ બતાવ્યું, લીલાઓ બતાવી, સામર્થ બતાવ્યા, મહત્વ બતાવ્યા, સેવા બતાવી, પ્રગટ અનુભવો કદા. ને રુક્ષ્મણીને વાત સાંભળી 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 સાંભળીને પ્રેમ થઈ ગયો. આજે ઘણા લોકો નથી કરતા કે અમને મેસેજ પર વાત કરતા હતા ને ફેસબુક પર ટોક કરતા પ્રેમ થઈ ગયો, તમને ખબર એટલો વાતો કરતા કરતા પ્રેમ થઈ ગયો. અને ભાઈ આપના સમયમાં તમને વાતો કરીને પ્રેમ થયો ને, આ નારદજીએ ખાલી વર્ણન કરીને પ્રેમ કરાયો છે. લો 5000 વર્ષ પહેલા જેને પ્રેમ થયો છે ખાલી સાંભળીને, તો મેસેજથી કેમ પ્રેમ ન થયેલો? અરે પ્રેમ થવામાં કોઈ કારણ, કોઈ સાધન કામ નથી આવતા, એક ક્ષણભરમાં મન લાગી જાય એ પ્રેમ. રુક્ષ્મણીજી કહેવા લાગ્યા, વાત સાચી છે, પણ હવે તો દ્વારકાજી સાથે પ્રેમ થયો છે. નારદજી હવે શું કરવું? નારદજી કહે, રુક્ષ્મણી આપ જ કે રસ્તો બતાવો, શું કરવું છે? કે કામ કરો, દ્વારકાધીશને કહો મારું હરણ કરીને જાય. નારદજી કહે કે પ્રભુને મારે પહેલા કહેવું પડશે. રુક્ષ્મણજી કે કહો, જો હરણ કરવાનું સામર્થ્ય છે તો ભાગવાનું સામર્થ્ય મારામાં છે, ભગાડવાનું સામર્થ્ય બતાવો તો ભગવાન તૈયારી છે ને, સમદમ ના હોતો રે વાદો વાત. એક કામ કરો કે શું, કે પત્ર લખી દો. રુક્ષ્મણ પત્ર કહ્યા કે તમે રુક્ષ્મણી પત્ર લખો, દ્વારકાધીશ ને આપો, અને એવો પત્ર લખો કે આખા જીવનમાં આ યુગમાં જે પણ આ પત્ર વાંચે ને એને મન ગમતો પતિ મળે એવો પત્ર લખો. ને ઇતિહાસ કહે છે રુક્ષ્મણી જે રુક્ષ્મણી પત્ર લખ્યો, પ્રભુ એ પત્ર વાંચીને તૈયાર થયા. ને કેવો પત્ર? કહેવાય છે કે આજે પણ કોઈ કન્યાના લગ્ન થતા ન હોય, સારો જોઈએ એવો પતિ ન મળતો હોય, તો રુક્ષ્મણીજીનો પત્ર વાંચે તો કહેવાય કે જોઈએ એવું મન ઈચ્છિત પતિને મળે છે. અને ત્યાં રુક્ષ્મણજી પત્ર લખ્યો અને પ્રભુએ પત્ર વાંચ્યો. આવો આપણે પણ રુક્ષ્મણજીના પત્રનો પહેલા શ્લોકનું ગાન કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. Yeah.
મંગલ હે નાથ હે પ્યાર પ્યારા આપના ગુણોનું શ્રવણ કર્યું ને મને કણ દ્વારા તમારો પ્રેમ થયો છે. હે પ્રભુ આપ મોટા કરના હું પણ મોટા કરે. હે પ્રભુ આપની પાસે ખૂબ મોટી સેના છે, મારી પાસે પણ ખૂબ મોટી સેના છે. હે પ્રભુ યાદ રાખજો એક વાર, હું આપના લાયક છું, આપ જેવા છો એવી હું છું. આપના લાયક જગતમાં કોઈ તો હું ને, મારા લાયક જગતમાં કોઈ તો આપ છો. અને પ્રભુ યાદ રાખો, યાદ રાખજો પ્રભુ કે હું છે ને સિંહ માટે તમારી માટે બની છું, અને મારો શિકાર જો શિયાળ કરી જાય તેમાં મારું નહીં તમારું અપમાન છે. તો શું કરશો? બોલ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. લક્ષ્મણજી કહે કે પ્રભુ મારા લાયક કોઈ હોય ને તો આપ છો. પ્રભુ મારી પાસે આપણા ગોપીજનો જેવી શક્તિ નથી કે અડધી રાતે ભાગીને આવી શકે. હું એક અબલા નારી છું. મને પ્રભુ આપ કૃપા કરીને મને ભગાવી જાઓ. હે પ્રભુ આપ કૃપા કરીને મને ભગાવી જાઓ. ત્યારે કહ્યું લક્ષ્મણજી કહે કે હું લગ્નના આગલા દિવસે ગૌરી પૂજા કરવા મંદિરમાં જઈશ, અને મંદિરમાં પૂજા કરીને ઘરે પગથિયા ઉતરું ને એ સમયે આપ રથ લઈને આવજો, અને એ સમય મને ભગાવી દેજો. 5000 વર્ષ પહેલા પણ કન્યાઓમાં કેટલું સાહસ હતું, કેવું પ્લાનિંગ કરતા. ભગવાને પત્રમાં લખ્યું કે હું આ જગ્યાએ ઊભી હોઈશ, અહીંયાથી ઉતરીશ, અહીંયાથી મને લઈ જજો, આવા પ્રકારનો સફેદ રથમાં હોઈશ ને તમે આવી રીતે આવજો, આખું લખીને પત્ર મોકલ્યો. અને પ્રભુએ તૈયારી કરી. શિશુપાલ વરઘોડો લઈને નીકળ્યો છે, સેના લઈને આવ્યો છે. ત્યાં જ ભીષ્મક રાજા સ્વાગત કરી રહ્યા છે. એને ખબર પડી કે ચતુર્વિધ સેના લઈને દ્વારકાધીશ પણ આવી રહ્યા છે. દ્વારકાધીશ કેમ આવી રહ્યા છે? શિશુપાલને ડર થયો કે કોંડલની પૂરમાં દ્વારકાધીશ ચતુર્વિધ સેનાની ક્યાં જરૂર છે. શિશુપાલ કહ્યું જરાસંઘ પાસે કે જેને તમે 17 વખત ભગાડ્યો છે ને ફરી આજે સેના લઈને આવી રહ્યા છે. હે જરાસંઘ શું કરશું? જરાસંઘજી કહે તું ચિંતા ના કરીશ, એ આજે દ્વારકાધીશે બન્યો છે ને, કૃષ્ણને મેં 17 વાર ભગાડ્યો છે, હું છોડીશ નહીં, એને આવવા દો, આપણે ટક્કર લઈશું. એની પાસે તલવાર છે તો આપણી પાસે તલવાર છે, એની પાસે સેના છે તો આપણી પાસે સેના છે. મોટા મોટા રાજા યુવરાજ પણ તલવારો લઈને તૈયાર થયા કે જા દ્વારકાધીશની સેના આવશે ને ત્યારે આપણે જોઈ લઈશું. લક્ષ્મણ એટલે સાક્ષાત લક્ષ્મીજી. ગૌરી પૂજાનો સમય થયો, મંદિરે પૂજા કરવા પધાર્યા, દ્વારકાધીશ રથ લઈને આવ્યા. દ્વારકાધીશ તમારી રુક્ષ્મણી તમને વરવા તૈયાર છે, આનું હરણ કરો, હરણ કરો, હરણ કરો, હરણ કરો, હરણ કરો, હરણ કરો, હરણ કરો. ત્યાં દ્વારકાધીશ રથ મંદિરના પગથિયા તરફ આગળ વધે. શિશુપાલ ચિંતા કરે એ પણ રથ લઈને આગળ આવ્યો, પણ દ્વારકાધીશ તો રથ પગથિયે પહોંચ્યો. રુક્ષ્મણજી હાથ કર્યો, પ્રભુએ હાથ પકડ્યો, રથમાં ખેંચ્યા અને રથને દોડાવ્યું, 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 દોડાવ્યું. શિશુપાલ કહે પકડો, 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 પકડો. અને ત્યાં બધા કહે કે શિશુપાલ આ દ્વારકાધીશનો રથ છે, કોઈ ચાહે તો પકડી ના શકે, ના શકે, ના શકે. દોડાવીને પધારે માધવપુર, ને માધવપુર માતા પાસે ગયા. હે માં, હે માં, હે માતા, જો તારી ઈચ્છા હતી ને જો આજે મારા લાયક કન્યા મળી, અને એ છે રુક્ષ્મણી છે, અને ભાગતો ભાગતો આવ્યો છે. ને હે માં,
આશીર્વાદ આપવાને મારા લગ્ન કરાવને. માતાએ કહ્યું કે જો ભાગ્યશ એમને એમ લગ્ન કરવાના નથી, તો હવે પૂર્ણ તૈયારીઓ થશે, પીઠી ચોરાશે, માંડવો બંધાશે, નોતરા મોકલાશે, ભોજનો તૈયાર થશે, વ્યંજનો તૈયાર થશે, રૂક્ષ્મણીને સુવર્ણ શૃંગાર ધારણ કરવામાં આવશે અને તને સહેલો પહેરાવાશે. અને જો દરેક માની ઈચ્છા હોય કે મારો દીકરો ઘોડે ચડે અને તને ઘોડીએ ચઢાવા, અને ત્યાં કૃષ્ણએ સહેરો બાંધ્યો, રૂક્ષ્મણીથી સહેરાના દર્શન કર્યા, હે દ્વારકાધીશ તરીકે મારી નજર ના લાગી જાય એને આરણા લીધા છે. અને ત્યાં માતા પ્રસન્ન થયા, માધવપુરની ભૂમિમાં ભવ્યમાં ભવ્ય પ્રભુના સૌંદર્ય, આખા જગત નું સૌંદર્ય ફીકું લાગે એવું સૌંદર્ય રૂપ પ્રભુનું દર્શન થાય. રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મી રૂપે તૈયાર થયા. આખા ગામમાં ખુશીઓ છે, દૂર દૂર ભક્તો બજાર્યા છે, પ્રભુના દર્શન કરીને ધન્ય બન્યા. અને ત્યાં વરઘોડામાં બધા જોડાય અને આવો સાથે મળીને વરઘોડાનો આનંદ લઈએ. બોલશે દ્વારિકા.